अखंड भूमंडलाचार्य चक्रचूड़ामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांश भूषिता मूर्ति पदवार्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाद्य मार्दंड षट दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्री राजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगत गुरु श्रीमद वल्लभाचार्य महाप्रभु विजय ते तमाम विजय ते तमाम विजय ते Yadanugra
रहत जंत सर्व दुखादि गो भवे तमहं सर्वदा वंदे श्रीमद्वल्लभनमोदनम् अज्ञानति मीरान्धस्य तस्मे श्री गुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराभिषायिन लक्ष्मी सहस्र लीलाति सेव्यमानौ कला यशो पञ्चधारिदये मम पञ्चधारिदये मम पञ्चधारिदये मम श्री गोवर्धन श्रीकृष्णाय वयं नमः
अर्थं तस्य विवेचितुं नहि विभुः वैश्वानरात्वापते रम्यास्तत्र विधाय मानुषतनुं मा व्यासवर श्रीपति दत्त्वा ज्ञाञ्च कृपावलोकनपटुं यस्मादतो गूढार्थं प्रकटीकरोमि बहुधा व्यासस्य विष्णो प्रियं पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः मंगलम् द्वारिकाधीशः मंगलं श्रीलाल प्रभु मंगलं वल्लभाधीशो मंगलं विठलेश्वरः मंगलं हरिदासस्तु मंगलं श्रीकृष्ण प्रिया मंगलं ब्रजभूमिश्च मंगलं पुष्टि मंगलं 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 बोलिए श्री गोवर्धन नाथ की जय द्वारिकाधीश की जय श्याम सुंदर श्री अमुने महारानी जी की जय श्री वल्लभाधीश की जय श्री भागवत भगवान की जय કાલે ગોવર્ધન લીલાનું આપણે સૌએ દર્શન કર્યું. શ્રી ગિરિરાજજી કલયુગમાં પ્રગટ દેવ સ્વરૂપે બિરાજે છે. દ્રોણગીરી પુત્રના પર્વત એ શ્રી ગોવર્ધન છે. પ્રભુના નિત્ય લીલાધામમાં પ્રભુના પ્રેમ રસનું દ્રવીભૂત સ્વરૂપ એટલે શ્રી યમુનાજી અને ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ગોવર્ધન. 100 શિખરો હતા એટલે સતશૃંગ કહેવાયા. ભગવાને આજ્ઞા કરી સારસ્વત કલ્પમાં હું પરિપૂર્ણાવતારે ભૂતલ ઉપર પ્રગટ થઈશ અને મારું નિત્ય લીલાધામ ગૌલોક કે બ્રજભૂમિ સ્વરૂપે પ્રગટ થશે. ને ત્યારે મારી લીલા સામગ્રી સિદ્ધ કરવા માટે તમારે ભૂતલ ઉપર પ્રગટ થવાનું છે. ત્યારે દ્રોણ પર્વતને ત્યાં પુત્ર સ્વરૂપે શ્રી ગોવર્ધનનું પ્રાગટ્ય થયું. શાલ્મલી દ્વીપમાં, શાલ્મલી દ્વીપ એટલે હાલનું સાઉથ આફ્રિકા, ઘણા લોકો એને ગ્રીનલેન્ડનો વિસ્તાર પણ માને છે ભૌગોલિક નકશા પ્રમાણે. આશ્ચર્ય થાય કે પર્વતને પુત્રો થતા હશે, પણ આપણે ત્યાં દરેક વસ્તુના ત્રણ સ્વરૂપ બતાવવામાં આવ્યા છે, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક એટલે જેને આપણે આંખથી જોઈ શકીએ, જેમ બ્રજમાં જઈએ
સરિતા સ્વરૂપે, નદી સ્વરૂપે શ્રી હમણાંજીનું દર્શન થાય એ આધી ભૌતિક સ્વરૂપ છે. એમાં રહેલા ગુણો, શક્તિ, સામર્થ્ય, આધ્યાત્મિક સ્વરૂપ અને પ્રભુની મૂળ લીલામાં દેવ કે ઋષિ તરીકેનું જે સ્વરૂપ છે એ આધિદૈવિક સ્વરૂપ કહેવાય. તો આધિદૈવિક દ્રોણ પર્વત, તેમના મોટા ભાઈ કાંતાનાથ પર્વત રામાવતારમાં ભગવાને કૃપા કરી, ગોવર્ધનના નાના ભાઈ ચરણાદ્રી વામન અવતારમાં ભગવાનને ચરણ પધરાવ્યા, આજે પણ ચરણાદ્રી એટલે ચરણાટ જ્યાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય સ્થાન છે, વામન ભગવાનના ચરણ ચિહ્ન બિરાજે છે. તો એ રીતે ગિરિરાજજી ભૂતલ પર પધાર્યા. પુલસ્ય ઋષિ જેમણે મોક્ષ પ્રાપ્તિ માટે અનેક સાધનો કર્યા પણ મોક્ષ મળ્યો નહીં, તીર્થો કરવા નીકળી પડ્યા, શાલ્મલી દ્વીપ આવ્યા, ગોવર્ધનના દર્શન કર્યા. આ ગોવર્ધનનું સામર્થ્ય જોઈ બધા જ પર્વતોએ તેમને તિલક કર્યું, વંદના કરી અને ગિરિરાજ એવી પદવી આપી, ત્યારથી ગોવર્ધન ગિરિરાજ કહેવાયા. પુલસ્ય ઋષિ વિચાર્યું આ કોઈ સામાન્ય પર્વત નથી, આ તો કંઈક પ્રભુનો અંશ છે, મારા સામર્થ્યથી આને હું કાશી લઈ જાઉં અને એની કોઈ કંદરામાં બેસીને તપ કરીશ તો ચોક્કસ મને મોક્ષ મળી જશે. દ્રોણ પર્વતને પૂછ્યું, દ્રોણગીરીએ કહ્યું મને કોઈ આપત્તિ નથી જો પુત્રની ઈચ્છા હોય તો. વિચાર્યું ઋષિને ના કહેશું તો ક્રોધિત થશે, શાપ આપશે. ગિરિરાજને પૂછ્યું, ગિરિરાજ ગોવર્ધન કે પિતાની આજ્ઞા મળી તો પછી મારે ના કહેવાનું કોઈ કારણ નથી, પણ મારી એક શરત છે, તમે મને લઈ જશો પણ જ્યાં જમીન ઉપર નીચે મને પધરાવશો પછી હું ચલિત નહીં થાઉં, ત્યાં હું સ્થિર થઈ જઈશ. પુલસ્ય ઋષિને પોતાના સામર્થ્ય પર ભારે ભરોસો, અણિમા શક્તિથી ગોવર્ધનનું સ્વરૂપ ખૂબ નાનું બનાવી હથેળીમાં લઈ વાયુ માર્ગે કાશી જવા રવાના થયા. રસ્તામાં વ્રજની ભૂમિ આવી ગોવર્ધને જોયું ત્યારે પ્રભુની આજ્ઞાનું સ્મરણ થયું કે આ જ પ્રભુનું ગૌલોક ધામ છે અને ભવિષ્યમાં પ્રભુ અહીંયા પ્રગટ થવાના છે, મારે અહીંયા રહીને પ્રભુની સેવા કરવાની છે, ઋષિ મને કાશી લઈ જશે તો અનર્થ થશે. એમ વિચારી પોતાના સામર્થ્યથી પોતાનું વજન વધાર્યું, ઋષિને થાક લાગ્યો, નીચે જમીન પર ગોવર્ધનને પધરાવ્યા. થોડો સમય વિશ્રામ કરવી પાછા હથેળીમાં લેવા જાય ત્યારે ગોવર્ધને પોતાનું વચન યાદ અપાવ્યું, તમે વચન આપ્યું છે એકવાર જમીન પર મૂકશો પછી હું સ્થિર થઈ જઈશ, ચલાયમાન નહીં થવું. ઋષિએ બહુ કાલાવાલા કર્યા, ગિરિરાજ ન માન્યા, ક્રોધમાં આવીને શાપ આપ્યો કે તમે મારી સાથે છલ કર્યું છે, માટે શાપ આપું છું કે દરરોજ તમે તલભાર જમીનની અંદર નીચે ઉતરતા જશો અને એક સમયે પૃથ્વી પરથી અદ્રશ્ય થઈ જશો. આ શાપને પણ ગિરિરાજજી આશીર્વાદ માન્યો છે. કે છે પેલા ગિરિરાજજીનો વિસ્તાર કેટલો મોટો હતો, સવારે સૂર્યોદય થાય ત્યારે પડછાયો મથુરા વિશ્રામ ઘાટ ઉપર પડે. વિચાર્યો કે ભવિષ્યમાં પ્રભુ પ્રગટ થશે, મારા પર ચરણ પધરાવીને અનેક લીલાઓ કરશે, મારું કદ જો એટલું મોટું હશે તો ઠાકોરજીને પરિશ્રમ થશે. વિચારી શાપને આશીર્વાદ માન્યો, દરરોજ તલભર ઘટવા લાગ્યા. 20-25 વર્ષ પહેલાં કદાચ તમારામાંથી કોઈ ગિરિરાજજીના દર્શન કર્યા હોય તો એના ખ્યાલ આવે કેટલું મોટું સ્વરૂપ હતું, આજે 101 ફૂટ જેટલી ઊંચાઈ રહી ગઈ છે. કે છે શ્રી ગુસાઈજી જ્યારે મુખારવિંદ પર પૂજન કરવા પધારે ત્યારે હાથીની અંબાડી પર બિરાજીને પૂજન કરતા, એટલું ઊંચું હતું. દંડોતી શિલાનું કદ પણ શ્રી ગુસાઈજીના બરાબર હતું, હજી ઘણું નાનું રહી ગયું છે. કે જે છે, કે છે જે દિવસે પૃથ્વી પરથી ગોવર્ધન અદૃશ્ય થઈ જશે ત્યારે ખરા કલયુગની શરૂઆત થશે એવી માન્યતા છે. તો ગિરિરાજજીના 3 શિખરો છે. આદિ શિખર રાધાકુંડથી દાનઘાટી સુધી જ્યાં સારસ્વત કલ્પમાં ભગવાને લીલા કરી હતી, બ્રહ્મ શિખર સુરભિકુંડથી અપ્સરાકુંડ સુધી હવે પછી લીલા કરશે, અને મધ્ય શિખર ગોવર્ધનથી સુરભિકુંડ સુધી જ્યાં વર્તમાન સમયમાં પ્રભુ લીલા કરી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કોઈ પણ વ્યક્તિ 9 કોશી 3 અખંડ પરિક્રમા શ્રી ગિરિરાજજીની કરે તો 5માંથી કોઈ પણ એક સ્વરૂપના દર્શન એમને અવશ્ય થાય. 5 સ્વરૂપ કયા? તો શ્રી ગિરિરાજજી પ્રસન્ન થાય તો ગ્વાલ સ્વરૂપે દર્શન આપે,
પ્રભુની સાથે દિવસે શ્રી ગિરિરાજજી ગ્વાલ સ્વરૂપે પ્રભુની સેવામાં તત્પર રહે છે, એટલા માટે શ્રી ગિરિરાજજી હરિદાસ વર્ય પણ કહેવાય છે. ઠાકોરજીએ પોતાનું સ્વરૂપ પધરાવી સહસ્ત્ર ભુજા ધારણ કરી અન્નકૂટ આરોગ્યા, એટલે શ્રી ગિરિરાજજી સેવ્ય પણ છે ભગવત સ્વરૂપે, અને ઠાકોરજીની સેવામાં નિત્ય પરાયણ છે એટલે હરિદાસ વર્ય સ્વરૂપે પણ છે. હરિદાસ પ્રભુના દાસ, વર્ય એટલે શ્રેષ્ઠ ઉત્તમ છે, એટલે ગિરિરાજજીને સુખનિધિ પણ કહેવાય છે. શ્રી ગિરિરાજજી પ્રસન્ન થાય ગાય સ્વરૂપે દર્શન આપે. જેમ ગાય પોતાના ચાર થનથી વાછરડાનું પોષણ કરે, એમ નામ રૂપ લીલા અને ધામ ચાર થનથી શ્રી ગિરિરાજજી પોતાના ભક્તોનું પોષણ કરે, એટલે શ્રી ગિરિરાજજીને પુછરી પણ છે. ગાયનું રૂપ શા માટે ધારણ કરે છે? તો કાલે જે પ્રસંગ સાંભળ્યો કે બ્રહ્માજી વાછરડાઓનું હરણ કરીને લઈ ગયા અને એટલા જ સ્વરૂપ ઠાકોરજીએ ધારણ કર્યા, અને એ સ્વરૂપે ઠાકોરજી જે તળેટીનું કોમળ ઘાસ રોગ્યા એ પ્રભુની અધર સુધાનું પાન કરવા શ્રી ગિરિરાજજી ગૌ સ્વરૂપ ધારણ કરે છે. શ્રી ગિરિરાજજીનું એક સ્વરૂપ સિંહનું સ્વરૂપ છે. અત્યારે કંઈ વ્રજમાં એવું અડાબીડ જંગલ નથી કે સિંહ હોય, પણ છતાંય કેટલાકને દર્શન થયા છે. સિંહ એ રાજા છે ને રાજાનો જે આશ્રય કરે એને અભય મળે, એમ જે શ્રી ગિરિરાજજીનો આશ્રય કરે એને શ્રી ગિરિરાજજી નિર્ભય બનાવી અને પ્રભુની સન્મુખ કરે છે. એટલે નિજ મંદિરમાં ઠાકોરજી જેના પર બિરાજેને પણ સિંહાસન કહેવામાં આવે છે. ગિરિરાજનું એક સ્વરૂપ છે શ્વેત ભુજંગ, સફેદ સર્પ સ્વરૂપે દર્શન આપે. અમારી દંડવતી પરિક્રમામાં લગાતાર 3 દિવસ શ્વેત ભુજંગના બધાને દર્શન થયા છે. આ સર્પ સ્વરૂપે પ્રભુના ભક્તોનું પોષણ કરે, પણ ભગવાનના જે અભક્તો છે કે ભગવાનના ભક્તનો જે દ્વેષ કરે એને ભય પમાડીને પ્રભુથી વિમુખ કરી દે છે. અને 5મું સ્વરૂપ છે રત્ન જટિત મણિમય, જે મૂળ નિત્યલીલાનું સ્વરૂપ છે. કૃષ્ણદાસ મેઘનેશી મહાપ્રભુજીને વિનંતી કરી, કૃપાનાથ મને મૂળ લીલાધામના અને સ્વરૂપના દર્શન ક્યારે થશે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે અષ્ટાક્ષર મહામંત્રનું રટણ કરતા કરતા ગિરિરાજજીની કંદરામાં ચાલો. 3 દિવસ અને 3 રાત અંદર અખંડ ચાલ્યા ત્યારે પ્રભુના ગૌલોક ધામના દર્શન થયા, અને રત્ન જટિત મણિમય સુવર્ણના મૂળ સ્વરૂપના ગિરિરાજજીને અમને દર્શન થયા છે. ગિરિરાજજીમાં 6 ઋતુની એટલે 6 ઋતુની નિત્યલીલા બિરાજે છે, 12 નિકુંજો છે. આજે પણ આપણે પ્રભુની સેવા પહોંચી અને સમયને શું કહેવાય અનવસર, ભલે પ્રભુને આપણે પોઢાડીએ પણ ક્રમ કેવો છે કે આપણા હૃદયરૂપી ભાવશૈયા પર ઠાકોરજી પોઢે છે. પ્રભુને પોઢાડતા પહેલાં ઠાકોરજીને હૃદય સાથે ચાપીને પછી આપણે શૈયા પર પોઢાડીએ છીએ. હૃદયરૂપી શૈયા પર ભાવથી પ્રભુ પોઢે, પણ જેવી તમે ચાદર ઓઢાડો દ્વાર બંધ કરો પ્રભુને વ્રજગમનની વિજ્ઞપ્તિ થાય, પ્રભુ ઠેકડો મારીને સીધા વ્રજમાં પધારે. અનંત વ્રજભક્તો જ્યાં પોતાના નિકુંજોમાં અનેક મનોરથો સિદ્ધ કરી પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યા હોય. અનવસર એટલા માટે કહેવાય, પ્રભુની લીલા નિત્ય અને અખંડ ચાલતી રહે છે, પણ એ અવસરમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ એટલા માટે એ દર્શનનો લાભ આપણને નથી મળતો, એટલે આપણા માટે અનવસર કહેવાય છે. એટલે દરરોજ સાંજે ગિરિરાજજીને શ્રીનાથજીના શિંગાર પણ થાય છે અને સાયંકાલે આરતી થાય છે, કારણ કે પ્રભુ નિત્ય ત્યાં રમણ કરવા માટે વ્રજમાં પધારે છે. તેવું શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ સાથે મળી અને આપણે શ્રી ગિરિરાજજીના ચરણોને એકવાર વંદન કરીએ અને પછી કથાનો આગળ પ્રારંભ કરીએ. ગિરિરાજ કી શરણ મે, ગિરિરાજ કી શરણ મે, તું એક બાર આજા ગિરિરાજ કી શરણ મે, તું એક બાર આજા ગિરિરાજ કી શરણ મે, બસ એક બાર આજા ગિરિરાજ કી શરણ મે, બસ એક બાર આજા ગિરિરાજ કી શરણ, સર્વસ્વ કર દે અર્પણ ગિરિરાજ કી શરણ મે, સર્વ
भस्म कर दे अर्पण गिरिराज की शरण में। जीवन की डोर सौंप दे इन्हीं के हाथों में, जीवन की डोर सौंप दे इन्हीं के हाथों में। फिर भय ना होगा कोई, फिर भय ना कोई होगा महाराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में, श्रद्धा से सिर झुका कर गिरिराज की शरण में। विश्वास अटल रखना गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में। निर्मल हृदय रहेगा, निर्मल हृदय रहेगा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। वैष्णव जनों के प्यारे गिरिराज की शरण में, वैष्णव जनों के प्यारे गिरिराज की शरण में। परिक्रमा से जीवन सफल गिरिराज की शरण में, परिक्रमा से जीवन सफल गिरिराज की शरण में। तू कर ले मन को पावन, तू कर ले मन को पावन गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में। गिरिराज की शरण में, महाराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। बोलिए श्री गिरिराज हरण की जय। त्यार पछी एकादशी नु व्रत करी प्रातः काले नंदरायजी शिवनाजी में स्नान करवा माटे आव्या, अने वरुण ना दूतो नंद रायजी ने पकड़ी ने वरुण लोक में लई गया। नंद बाबा पाछा बाहर ना निकलिया, ब्रजवासीओ गभराया, प्रभुना शरण में आया। भगवान पोते वरुण लोक में पधार्या छे। वरुण लोकपाले भगवानना चरणों पूजन करी, स्तुति करी कि आज मारू अहोभाग्य छे कि देवों ने पण दुर्लभ एवा आपना चरण आज मारा लोक में पधार्या छे। મારા દૂતો અજાણતા આપના પિતાને પકડીને લઈ આવ્યા, હું ક્ષમા યાચના કરું છું। પ્રભુ પ્રસન્ન થયા। નંદ બાવાએ આ જોયું, વિચાર કે મારો પુત્ર કોઈ સામાન્ય પુત્ર નથી, સ્વયં વરુણ લોકપાલેનું પૂજન કરી રહ્યો છે, આ તો દેવાધિદેવ પ્રગટ બ્રહ્મ પોતે છે। નંદરાયજીએ બધા વ્રજવાસીઓને વાત કરી। વ્રજવાસીઓ ક્યારે કનૈયા તમે વૈકુંઠના અધિપતિ છો, તો તમારા મિત્રો અને સખાઓને શું વૈકુંઠના દર્શન નહીં કરાવો? અને ભગવાને જીવતા જ એ વ્રજવાસીઓને મોક્ષનો અનુભવ કરાવ્યો છે, વૈકુંઠનું દર્શન કરાવ્યું છે। અને ત્યાર પછી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પુષ્ટિ માર્ગમાં મોક્ષ છે તો સાધન છે, પ્રભુની સેવા એ જ ફળ છે। એટલે બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્ય નિરૂપ્યતે। એ બ્રહ્માનંદમાંથી બહાર કાઢી અને ભજનાનંદનો અનુભવ કરાવવા માટે હવે પછી પ્રભુએ રાસલીલા કરી છે।
રાસ પંચાધ્યાયી જે તામસ ફલ પ્રકરણમાં છે, દસમ સ્કંદ એટલે ભગવાનનું હૃદય અને રાસ પંચાધ્યાયી એટલે દસમ સ્કંદનું હાર્દ. જેમ હૃદયમાં પાંચ પ્રાણ હોય, પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન, એમ તામસ ફલ પ્રકરણ છે સાત અધ્યાયનું, પણ કહેવાય છે રાસ પંચાધ્યાયી. કારણ કે રાસનું વર્ણન પાંચ અધ્યાયમાં છે. શ્રી મહાપ્રભુજીના બે વિભાગ પડ્યા છે, રૂપ પ્રકરણ અને નામ પ્રકરણ. બંને પ્રકારે ઠાકોરજી વ્રજભક્તોને ફલરૂપ થયા, સ્વરૂપ દ્વારા પણ ફલરૂપ થયા અને નામ દ્વારા પણ ફલરૂપ થયા છે. રાસ પંચાધ્યાયના પાંચ અધ્યાયમાં એક એક અધ્યાયમાં એક એક પ્રકારે વ્રજભક્તો સાથે ભગવાને રમણ કર્યું છે. આત્મા, અંતઃકરણ, પ્રાણ, ઇન્દ્રિય અને દેહ, જો બ્રહ્મ સંવંતના ગદ્યમંત્રથી બિલકુલ ઉલટો પ્રકાર છે. આપણે ગદ્યમંત્રમાં કઈ રીતે સમર્પણ કરીએ છીએ? દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને આત્મા. કારણ કે આપણો દેહ અશુદ્ધ છે, દેહ અને જીવના અનેક દોષો કલયુગના આપણામાં રહેલા છે, એટલા માટે પ્રથમ દેહનું સમર્પણ થાય. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ અને આત્મા. પણ વ્રજભક્તો એટલે પ્રભુના સ્વયં અંશરૂપ જીવો છે. કૃષ્ણ શક્તિમાન છે, ગોપીજનોની શક્તિ છે. પ્રથમ આત્મા, અંતઃકરણ, પ્રાણ, ઇન્દ્રિય અને દેહ એ રીતે એક એક અધ્યાયમાં ભગવાને રમણ કર્યું છે. અને એ જ પ્રભુના હૃદયરૂપી પંચ પ્રાણોનો રાસ પંચાધ્યાયમાં દર્શન કરી. એવા કોઈ પણ આચાર્ય નહીં હોય કે જેણે પ્રભુની આ રાસલીલાનું વર્ણન નહીં કર્યું હોય. અને આ લીલા એટલી અદ્ભુત છે, જો સમજમાં નહીં આવે તો મન અને બુદ્ધિ મોહિત થતા વાર નહીં લાગે. પરીક્ષિતને પણ સંશય થયો છે. રાસના અનેક અર્થો વિદ્વાનોએ કર્યા છે. જ્ઞાનીને પૂછવામાં આવ્યું કે રાસ એટલે શું, તો કહ્યું તત્વમ અસી, જેમાં તત્તત્વ એટલે રાધા, ત્વમ એટલે કૃષ્ણ, રાધા અને કૃષ્ણ બંને એક રૂપ બની જાય એ લીલાનું નામ છે રાસલીલા. યોગ માર્ગીને પૂછવામાં આવ્યું કે રાસ એટલે શું, ત્યારે એને કહ્યું કે અનાહદ નાદથી કુંડલીની શક્તિ જાગૃત થાય, સહસ્રાર ચક્રમાં પહોંચે, જે સમાધિમાં પરમ આનંદનો અનુભવ થાય. અનાહદ નાદ એટલે વેણો નાદ, કુંડલીની શક્તિ એટલે રાધા, એ જાગૃત થઈ સહસ્રાર ચક્ર એવા વૃંદાવન ધામમાં પહોંચે અને જે પરમ આનંદનો અનુભવ થાય એનું નામ છે રાસલીલા. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં રાસનો અર્થ સમજાવે છે. બ્રહ્માનંદનો આનંદ લઈ રહેલા જીવોને જ્યારે ભજનાનંદમાં નિયુક્ત કરવાની પ્રભુની ઈચ્છા થઈ અને જે દિવ્ય લીલા પ્રભુએ કરીનું નામ છે રાસલીલા. સુખદેવજી કહે છે, રાસ એટલે કોઈ એક નાનું બાળક હોય એની સામે જલ ભરેલા પાત્રો મૂકવામાં આવે અને એમાં પોતાનું જ પ્રતિબિંબ જોઈને એની સાથે ક્રીડા કરે એનું નામ છે રાસલીલા. જેટલા પણ જીવો છે પ્રભુના જ અંશરૂપ જીવો છે અને પોતાના જ અંશરૂપ જીવો સાથે પ્રભુએ કરેલી ક્રીડા એ રાસલીલા છે. સુરદાસજીને કોઈ પૂછ્યું હશે કે રાસ એટલે શું, સુરદાસજી કે પ્રભુને પતિના રૂપમાં પામવા ગોપીજનોએ કાત્યાયની વ્રત કર્યું, એના ફળ સ્વરૂપે માનો પ્રભુએ ગોપીજનો સાથે કરેલો આ વિવાહ છે. ભલે વિવાહ કઈ રીતે કહેવાય, વિવાહમાં તો પેલા પોતાના સ્વજનોને બોલાવવા માટે કંકોત્રી છપાવવી પડે, નિમંત્રણ મોકલવું પડે. આમાં કંકોત્રી ક્યાં છપાઈ? તો કે ઠાકોરજીએ કરેલો વેણુનાદ. પ્રભુએ વેણુનાદ કરી એક એક વ્રજભક્તોનું નામ લઈ લઈને બોલાવ્યા છે. માનો સ્વજનોને બોલાવવાની કંકોત્રી છે. કે વિવાહમાં તો કુલ દેવતાનું પૂજન થાય. જો શબ્દ પર ધ્યાન આપજો, દેવતાનો અર્થ દેવી એવું થાય છે. દેવો માટે તો દેવ શબ્દનો પ્રયોગ થયો છે, પણ કુલ દેવતા, દેવતાનો અર્થ સંસ્કૃતમાં દેવી એવો થાય છે.
તો યમુનાજીની સિક્તામાંથી, વાલુકા એટલે સુકી રજ, સિક્તા એટલે ભીની રજ, એમાંથી કાત્યાયની પ્રતિમા સિદ્ધ કરી અને ગોપીજનોએ જેનું અર્ચન કર્યું, માનો કુલ દેવતાનું પૂજન થયું. કે વિવાહમાં તો ફેરા લેવામાં આવે, ફેરા ક્યાં થયા? તો રાસના સમયે દ્વે દ્વે ગોપી, બીચ બીચ માધવ, બબ્બે ગોપીની વચ્ચે એક એક કૃષ્ણના સ્વરૂપ પ્રગટ થયા છે. અને જે રાસ થયો છે માનો સપ્તપદીના ફેરા છે. વિવાહમાં તો અગ્નિની સાક્ષી હોય, કે જે રાસના સમયે ઠાકોરજીને વ્રજભક્તોએ જે હીરાના આભૂષણો પહેરેલા છે, હીરા એ અગ્નિ તત્વ માનવામાં આવે છે, એમની સાક્ષીમાં મનો વિવાહ થયો છે. પૂછ્યું, વિવાહ કરતા પહેલા છેડાછેડી બાંધવા પડે, ગઠબંધન કરવું પડે, તો આમાં ક્યાં થયું? કે ઠાકોરજીએ જ્યારે વેણુનાદ કર્યો, વેણુનાદનું શ્રવણ કરતા જ આ ગોપીજનોની ઘર સંસારની આસક્તિ છૂટી છે અને મન પ્રભુની સાથે જોડાયું છે. સંસારની આસક્તિ છૂટવી અને પ્રભુમાં મન જોડાવવું, એ જ માનો પ્રભુની સાથે જીવનું ગઠબંધન થયું છે. વિવાહના કોઈ સાક્ષી હોય ને, આજે પણ કોર્ટમાં રજિસ્ટર મેરેજ કરવા જાઓ ત્યારે વિટનેસ વગર એ વેલિડ ના ગણાય. તો પ્રભુના વ્રજભક્તો સાથે અલૌકિક વિવાહ થયોના સાક્ષી કોણ? કે ત્યાં બિરાજી રહેલા શ્રી યમુનાજી, કે જેમની કૃપાથી વ્રજભક્તોનો આ મનોરથ સિદ્ધ થયો છે. તો આપણે પ્રવેશ કરીએ પ્રભુની એ પરમ દિવ્ય લીલામાં. સુખદેવજી કહે છે, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ મલ્લિકા વિક્ષરંતુ મનઃશક્તિ યોગ માયા ઉપાશ્રિત. ભગવાન પિતા રાત્રિ, શરદ પૂનમની રાત્રિ છે. તારાત્રિ એટલે કઈ રાત્રિ? તે રાત્રિઓ એટલે કઈ? કાલે પ્રસંગનું શ્રવણ કર્યું કે વેદની શ્રુતિઓને જે રાત્રિનું વરદાન ભગવાને પ્રથમ કલ્પમાં આપેલું છે, કલ્પે સારસ્વતે ત્વામ વૈ વ્રજે ગોપ્ય ભવિષ્યતિ, એ વચનનું પ્રભુ સ્મરણ કરી રહ્યા છે. ભગવાન એકલા વનમાં ઉભા છે, એક ચરણ કદમના વૃક્ષ પર ટેકવ્યો છે, બીજો ચરણ ધરતી પર છે, દ્રષ્ટિ આકાશ તરફ છે. પ્રભુ મનમાં સંકલ્પ કરે છે, હે વેદની શ્રુતિ રૂપા ગોપીજનો, હે ઋષિ રૂપા ગોપીજનો, યુગો પહેલા જે મનોરથ તમે મનમાં કર્યો હતો એ તમારો મનોરથ પૂરો થવાનો સમય હવે આવી ગયો છે. ત્રણ જગ્યાએ પ્રભુએ દ્રષ્ટિ કરી છે. સૌથી પહેલા ત્યાં વૃક્ષ પર ખીલેલા મલ્લિકાના પુષ્પો ઉપર, મોગરાના પુષ્પો ઉપર. કેટલાય લોકો મલ્લિકાનો અર્થ માલતીના પુષ્પો એવો પણ કરે છે. બારે મહિનાના પુષ્પો આપોઆપ વૃક્ષની ડાળીઓ પર ખીલવા લાગ્યા છે. આખું વાતાવરણ સુગંધિત આહલાદક બન્યું. બીજી દ્રષ્ટિ કરી છે ભગવાને આકાશ તરફ. વિચાર્યું, આ ચંદ્રમાં ન ચાલે, આ ચંદ્રમાં ડાઘ છે, કલંક છે, અને મારે જે લીલા કરવી છે પરમ શુદ્ધ લીલા છે. પ્રભુએ પોતાના મનમાંથી બીજો એક વિશુદ્ધ ચંદ્રમા પ્રગટ કર્યો જે નિષ્કલંક છે. પ્રભુએ વિચાર્યું, આ રાત્રિ તો થોડા સમયમાં પૂરી થઈ જશે, અને છ મહિનાની એ દિવ્ય રાત્રિનું પ્રભુએ નિર્માણ કર્યું છે. છ મહિનાની રાત્રિ ક્યારે ક્યાંય હોય કે ના હોય? હા કે ના? શું હા હોય ને? બરાબર છે. આજે પણ ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં છ મહિનાની રાત્રિને છ મહિનાના દિવસ આજે પણ હોય છે. છ મહિના સતત સૂર્ય રહે ને છ મહિના બિલકુલ અંધારું રહેતું હોય છે. અને તો પ્રકૃતિના સ્વામી છે, જેણે સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે, તો એના માટે શું અશક્ય હોય? અને ત્રીજી દ્રષ્ટિ કરી છે ભગવાને ભક્તોના અંતઃકરણ ઉપર, અને ગુપ્ત રૂપે સંદેશ આપ્યો, હે વ્રજ ભક્તો, યુગોથી તમે જેની કામના કરી રહ્યા છો એ તમારો મનોરથ પૂરો થવાનો સમય હવે આવ્યો. ઠાકોરજીએ પોતાની કટીમાંથી વેણુ કાઢી
હવે ભગવાન એકલા નથી ઊભા કર્યું, યોગ માયામ ઉપાષ્ટિત, યોગ માયાની સાથે ભગવાન ઊભા છે. ભગવાનની માયા બે પ્રકારની છે, મોહમાયા જે સંસારમાં આસક્તિ કરાવીને પ્રભુથી દૂર કરી દે છે, અને યોગ માયા જે જીવનો પ્રભુની સાથે સંયોગ જોડાવે છે. યોગ માયાના પણ જુદા જુદા અર્થ કર્યા. કોઈએ કહ્યું યોગ માયા એટલે રાધાજી, જેમના વગર રાસ સંભવી ન શકે. કોઈ કે યોગ માયા એટલે પ્રભુની વેણુ, કે જેના માધ્યમથી વ્રજભક્તોને પ્રભુ બોલાવી રહ્યા છે. કોઈ અર્થ કર્યો યોગ માયા એટલે શ્રી હમણાજી, કે જેમની કૃપાથી વ્રજભક્તોનો મનોરથ પૂરો થયો છે. અને વાસ્તવમાં શ્રી હમણાજીનું પ્રાગટ્ય ભૂતલ ઉપર દૈવી જીવના ઉદ્ધાર માટે થયું છે. પ્રસંગ આવે છે ને, એક વાર વ્રજભક્તોએ મનોરથ કર્યો, ઠાકોર જે નિત્ય રાધાજીની સાથે રાસ કરે, નૃત્ય કરે, અમારો મનોરથ છે કે આજે પ્રભુ યમુનાજીની સાથે રાસ કરે. ઠાકોર જે નૃત્ય કરતા હોય, શ્રી યમુનાજી નૃત્ય કરતા હોય, કેટલું સુંદર દર્શન થાય. કહ્યું રાધાજી વગર રાસ સંભવી ન શકે, રાધાજીને ખબર પડશે કોપાયમાન થશે. ગોપીજનો કે અમારી પાસે એવું એકાંત સ્થાન છે કે જ્યાં મનોરથ સિદ્ધ થશે તો કોઈને ખબર નહીં પડે. ઠાકોરજીને મનાવ્યા, શિવનાજી પણ માન્યા, રાસનો દિવસ નક્કી થયો. વ્રજભક્તો વાજિંત્ર વગાડવા લાગ્યા, ઠાકોરજી અને શિવનાજી નૃત્ય કરી રહ્યા છે. રાસનો ધ્વનિ ચારે તરફ વાતાવરણમાં રેલાવા લાગ્યો. રાધાજી પોતાની નિકુંજમાં એકલા બિરાજી રહ્યા છે ને રાસનો ધ્વનિ રાધાજીના કાનમાં પડ્યો. વિચાર્યું આ ધ્વનિ તો રાસનો છે ને હું તો અહીંયા એકલી બેઠું છું, પ્રભુ કોની સાથે રાસ કરતા હશે? કોપમાં અને કોપમાં જ્યાંથી રાસનો ધ્વનિ આવી રહ્યો હતો એ દિશા તરફ રાધાજીએ ચાલવા માંડ્યું. વ્રજભક્તોને સમાચાર મળ્યા રાધાજી પધારી રહ્યા છે ને ખૂબ જ ક્રોધમાં છે. વ્રજભક્તોએ શું કર્યું, પુષ્પનું રૂપ લઈ એક સૂત્રમાં પરોવાઈ માળા બનીને પ્રભુના કંઠમાં ધારણ થઈ ગયા, અને યમુનાજીએ જલનું સ્વરૂપ લીધું ને બાજુમાં વહેવા લાગ્યા. રાધાજી ત્યાં પધાર્યા, જોયું તો ઠાકોરજી એકલા ઊભા છે, ખાલી બાજુમાંથી યમુનાજી વહી રહ્યા છે, બીજું કોઈ નથી. વિચાર્યું ધ્વનિ તો મેં રાસનો સાંભળ્યો હતો અને પ્રભુ અહીંયા એકલા ઊભા છે. ત્યાં દ્રષ્ટિ પડી પ્રભુએ ધરેલી માળા ઉપર, કે આ માળા મેં ધરી નથી, પ્રભુના શિંગાર મેં કર્યા છે, આ માળા મેં નથી ધરી, આ માળામાં કંઈ ગડબડ લાગે છે. ક્રોધમાં આવી માળા પકડીને ખેંચી, દોરો તૂટ્યો અને બધા પુષ્પો ભૂતલ ઉપર વિખેરાઈ ગયા. એ જ પ્રભુના નિત્ય લીલાધામથી વિખૂટી પડેલી આ વૈષ્ણવ પુષ્ટિ સૃષ્ટિ છે. શિવનાજીએ વિચાર્યું મારા સુખ માટે જેમણે મનોરથ કર્યો ને મારા કારણે પ્રભુથી વિખૂટા પડીને ભૂતલ પર જવું પડ્યું છે, તો હું પણ પ્રણ લઉં છું કે જ્યાં સુધી પ્રભુથી વિખૂટા પડેલા એક એક જીવોને વીણી વીણીને પ્રભુ સુધી નહીં પહોંચાડું ત્યાં સુધી હું પણ આ ભૂતલ ઉપર જ વહેતી રહીશ. એમ વિચારી શિવનાજી નિત્ય ભૂતલ પર બિરાજે છે. યોગ માયા ઉપાશ્રિત, પ્રભુ આજે યોગ માયા સાથે ઊભા છે. ને સૌથી પહેલા ઠાકોરજીએ જે 16,000 ઋષિ રૂપા ગોપીજનો છે, જે અનન્ય પૂર્વા છે, જેમનો લૌકિકમાં કોઈની સાથે સંબંધ થયો નથી, એમને બોલાવવા માટે ઠાકોરજીએ વેણુનાદ કર્યો છે. આ ગોપીઓ પોતાના ઘરમાં પોતપોતાનો ગ્રહ કાર્ય કરી રહી છે, કોઈ ગૌદોહન કરી રહી છે, કોઈ દીવો પ્રગટાવી રહી છે, કોઈ રસોઈ કરી રહી છે, કોઈ ઘડો લઈને પાણી ભરવા માટે જવાની તૈયારી કરી રહી છે. જેવો વેણુનો નાદ કર્ણમાં પડ્યો, ઘર સંસારનું બધું જ ભાન ભૂલાયું છે. વિચાર્યું કે પ્રભુ વનમાં એકલા ઊભા છે, પ્રભુને અત્યારે અમારી આવશ્યકતા છે, ક્યાંક પ્રભુ સુધી પહોંચવામાં વિલંબ ન થઈ જાય. પોતપોતાના કાર્ય છોડીને ગોપીઓ નીકળી પડી છે. હવે પ્રભુ શ્રુતિરૂપા ગોપીજનો જે અન્ય પૂર્વા છે, જે વિવાહિતા છે, એમને બોલાવવા માટે વેણુનાદ કર્યો. કોઈ પતિની સેવા કરી રહી છે,
કોઈ શિંગાર સજીને તૈયાર થઈ રહી છે, કોઈ બાળકોને જમાડી રહી છે, કોઈ સાયંકાલે દીવો પ્રગટાવી રહી છે, કોઈ ગાય ધોઈ રહી છે. સુખદેવજી કહે છે આ ગોપીઓ પોતાના પુરુષાર્થો સિદ્ધ કરી રહી છે. જે પતિની સેવા કરી રહી છે એ ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. ગૌ દોહન કરી રહી છે એ અર્થ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે. શિંગાર સજીને જે તૈયાર થઈ રહી છે કામ પુરુષાર્થ સિદ્ધ કરી રહી છે, અને દીવો પ્રગટાવી રહી છે એ મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરે છે. જેવો વેણુનાથ કાનમાં પડ્યો, ચારે પુરુષાર્થો પ્રભુ પર નોછાવર કરીને ફેંક્યા અને એ દિશા તરફ દોડવા લાગી કે જ્યાંથી વેણુનાદ આવી રહ્યો છે. જો આપણે પણ ઠાકોરજીની આરતી કરતા પહેલા ઉત્સવમાં ચાર મુઠિયા જેને તમે ઈડિયા પીડિયા કહો, ઠાકોરજી પર નોછાવર કરી ચાર દિશામાં ફેંકીએ છીએ, એનો એ જ ભાવ છે કે પ્રભુ આપના સ્વરૂપાનંદની સામે ચારે પ્રકારના લૌકિક મોક્ષ અથવા ચારે પ્રકારની મુક્તિ પણ તુચ્છ છે, જેને આપના પર વારી અને અમે ફેંકીએ છીએ. અમને તો કેવળ પ્રભુ આપની પ્રાપ્તિ કરવી છે. ગોપીઓ પોતપોતાના ઘરેથી જેવી હતી એવી સ્થિતિમાં નીકળી છે. લાગી રહ્યો હતો કે જાણે ગાંડાઓની આખી વણઝાર નીકળી છે, ગાંડાઓનું ટોળું ઘરેથી માનો નીકળી પડ્યું હોય. અને સંસારનો નિયમ કેવો છે, જેણે જેણે ભગવાનને ભજ્યા ને એના જગતમાં લોકોએ ગાંડા જ કહ્યા છે. મીરાને ગાંડી કહી, નરસિંહ મહેતાને ગાંડો કહ્યો, તુકારામને ગાંડો કહ્યો. પણ ખરેખર જો તો આ દુનિયામાં ગાંડાઓની કોઈ કમી નથી. લગભગ દુનિયામાં બધા જ ગાંડા હોય છે. કોઈ સત્તા પાછળ ગાંડો હોય, કોઈ ખુરશી પાછળ ગાંડો હોય, કોઈ સંપત્તિ પાછળ ગાંડો હોય, કોઈ પોતાના પદ માટે ગાંડો હોય, કોઈ પ્રતિષ્ઠા માટે ગાંડો હોય, કોઈ કોઈના રૂપ પાછળ ગાંડો હોય. અનેક ગાંડાઓ આ દુનિયામાં છે. અને મજાની વાત એ છે કે જે ભગવાનની ભક્તિ કરીને દુનિયાના ગાંડાઓ બધા ગાંડા ગણે છે. અને પ્રભુની પાછળ જે ગાંડો થયો ને એને ખરેખર ભગવાન મળી ગયા છે. આજે ગોપીઓમાંનો પ્રભુની પાછળ ગાંડી થઈ છે અને પ્રભુના માટે પોતાના ઘર સંસાર છોડ્યા છે. જેમને પોતાના ઘરમાંથી આવા ન મળ્યું પ્રતિબંધ હતો, સાંકળો મરાઈ ગઈ, એને એટલો બધો વિરહ તાપ થયો કે જે સમયે કરોડો કુંભી પાક નર્કની યાતનાનો અનુભવ થયો, શરીરમાંથી પ્રાણ નીકળી ગયા અને સીધી જઈને પ્રભુના ચરણમાં સમાઈ છે. અને લીલાનું વર્ણન કરે છે, મારા વાલાના વનમાં વાગે રૂડી વાંસલડી, હું તો ઘેલી પરુ ઘરમાં કોણે દીધી સાંકળડી. હે મારા વાલાના વનમાં વાગે રૂડી વાંસલડી, કોણે દીધી સાંકળડી. હે મારા વાલાના વનમાં વાગે રૂડી વાંસલડી, કુંભ વિના જલ ભરવા ચાલી, શિર પર મેલી ઢોણી રે, કુંભ વિના જળ ભરવા જલ કરવા બેઠી, કુંભની સુદ બુધ ભૂલી કે વાગે રૂડી વાંસલડી. હે મારા વાલાના વનમાં વાગે રૂડી વાંસલડી. હમણાં બધા બેસી જાઓ, થાકી જશો, હજી રાસ ને વાર છે. એવો રાસ લેવાનો છે ને, બધા જ ઉભા થશે.
रूड़ी वासलड़ी हे मारा बाला ना वन मा वागे रूड़ी वासलड़ी खीता वीने छास मारेड़िया ने दूध मारेड़िया पानी रे खीता वीने छास मारेड़िया ने दूध मारे पानी रे नेत्रो लई नावलियो बांध्यो नेत्रो लई नावलियो बांध्यो ने घर नो धणी नव जाण्यो के वागे रोड़ी वास लड़ी मारा बाला ना वन मा वागे रोड़ी वास लड़ी ने मोदक मर जा भेड़ी रे पात्र बिना में भोजन पीर स्या मोदक मर जा भेड़ी रे साकर वड़ी ना शाक वखारिया ने साकर वड़ी ना शाक वखारिया सेवा मा सूठ भेड़ी वागे रूड़ी वास लड़ी मारा बाला ना वन मा वागे रूड़ी वास लड़ी सासु कहे वो ने वेतर वड़ गया अब चढ़िया उतराव रे सासु कहे वो ने वेतर वड़ गया अब चढ़िया कहे भोजाई ने बांधो दियर कहे भोजाई ने बांधो ने शान करी समझावो के वागे रूड़ी वास लड़ी हे मारा वाला ना वन मा वागे रूड़ी वास लड़ी वागे रूड़ी वासलड़ी मारा वाला ना वन मा वागे रूड़ी वासलड़ी मारा वाला ना वन मा वागे रूड़ी वासलड़ी जारे परीक्षित आ लीला नु श्रवण कर्यो तारे परीक्षित ना मन मा संदेह थयो छे पूछवा लाग्यो कृष्णम विदु परम कांतम न तु ब्रह्मतया मुने महाराज कृपा करीने मने बताओ गोपीओना मनमा प्रभु प्रत्ये जे भाव में जोयो ए भगवत भाव नथी लागतो पण कोई लौकिक स्त्री ने पोताना प्रियतम मा होय एवो काम भाव लागे छे अने गोपीओ ए काम भाव थी प्रभु ने भज्या तो पछी एमने मोक्ष कई रीते मळ्यो સુખદેવજી કહ્યું રાજન તમે સાચું કહ્યું ગોપીઓએ કામ ભાવથી પ્રભુને બજાર છે પણ પ્રભુ કેવા છે
અગ્નિ જેવા, રાગથી અડો, દ્વેષથી અડો, ક્રોધથી અડો, અજાણતા અડો, જાણી જોઈને અડો, તો પણ અગ્નિ તો દજાડવાનું કાર્ય કરશે. પ્રભુ અમૃત જેવા છે, તમે અજાણતા અમૃત પીઓ કે જાણી જોઈને અમૃત પીઓ, પણ એ તો અમર કરવાનું જ કાર્ય કરશે. એમ કોઈ પણ ભાવથી પ્રભુને તમે ભજો, દાસ ભાવથી ભજો, વાત્સલ્ય ભાવથી ભજો, સાખ્ય ભાવથી ભજો, માધુર્ય ભાવથી ભજો, પણ તમારું મન પ્રભુની સાથે જોડાયો એ મુખ્ય છે. કેટલાય અસુરો, રાવણ, કંસ આદિ અનેક અસુરો જેણે ભગવાનમાં વેર ભાવ રાખ્યો, શત્રુ ભાવ રાખ્યો, અને છતાં પણ ઠાકોરજી એમનો ઉદ્ધાર જ કર્યો છે. તમારું મન પ્રભુની સાથે જોડાયું એ મહત્વનું છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, રાસ એ કૃષ્ણલીલાનો શુદ્ધ ઉત્સવ છે. ગોકુલમાં એક કૃષ્ણનું પ્રાગટ્ય થયું, ત્યાં વાત્સલ્ય ભાવનું પ્રાગટ્ય થયું. અહીંયા વૃંદાવનમાં 16,000 કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે, જેટલી ગોપીઓ એટલા સ્વરૂપ પ્રભુએ ધારણ કર્યા છે, અને ત્યાં માધુર્ય ભાવનું પ્રાગટ્ય થયું છે. કે છે ભગવાન જેમ બ્રહ્મ છે એમ પરમાત્મા પણ છે. જગતમાં જેટલા જીવો છે, જેટલી આત્મા છે, એ બધાનો પરમાત્મા કેવલ કૃષ્ણ છે. ગીતામાં સ્વયં ભગવાને પોતાના મુખથી આજ્ઞા કરી છે, આપણે બધા જ કૃષ્ણ પરમાત્માની આત્માઓ છીએ. અને એટલા માટે રાસ એ જીવાત્મા અને પરમાત્મા વચ્ચે શુદ્ધ રમણનો ઉત્સવ છે. ગોપીઓ પણ પ્રભુને કહી રહી છે, નખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતર આત્મદ્રુક. પ્રભુ આપ તો સમસ્ત દેહધારીઓના આત્મામાં રહેવાવાળા પરમાત્મા છો, અને એટલા માટે સંત્યજ્ય સર્વ વિષયાન તવ પાદમૂલમ પ્રાપ્ત. પ્રભુ આપ એવું નહીં માનતા કે મેં વિષયાશક્તિના કારણે આપને ભજીએ છીએ. અમે તો ઘર બાર સંસાર આ બધા વિષયો છોડી અને આપના ચરણના મૂળમાં રહેવા આવી છીએ. પ્રભુ અમે તો અમારી આત્માની જેમ આપને ચાહીએ છીએ. તો કે છે પ્રભુના લીલા કરવાની જરૂર કેમ પડી? સુખદેવજી કે છે રાજાને એવું નહીં સમજતો, પ્રભુ કદાચ આ રાસલીલા ન કરે તો પણ આખા જગતમાં સર્વત્ર પ્રભુનો અખંડ રાસ ચાલી રહ્યો છે. સંસારના જેટલા પતિ છે એમાં પણ આત્મા સ્વરૂપે કૃષ્ણ છે, અને સંસારની બધી જ પત્નીઓમાં પણ આત્મા સ્વરૂપે તો છેવટે કૃષ્ણ જ વસે છે. અને એટલા માટે આત્મરમણનો આ સૌથી મોટો ઉત્સવ છે. શરદ પૂર્ણિમા એ આત્મરતિનો ઉત્સવ છે. અને સાંભળી પરીક્ષિતનો સંદેહ દૂર થયો છે. ઘર સંસારની આસક્તિ છોડી, બધો જ મોહ છોડી ગોપીઓ પ્રભુના શરણમાં આવી છે. અને ગોપીઓ આવી અને ભગવાને ગોપીજનોનું સ્વાગત કર્યું છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કેમ કરવાણી વ, આવો આવો પધારો, હું તમારું સ્વાગત કરું છું. અને ગોપીજનોને આશ્ચર્ય થયું, એક તો અમારું નામ લઈ લઈ અને એમને પ્રભુએ બોલાવ્યા, અને વળી પાછા રીતે પ્રભુ અમારું સ્વાગત કરી રહ્યા છે. આવો તમારું સ્વાગત છે, શું તમને મારાથી કંઈક કામ હતું? કહો, હું તમારું શું પ્રિય કરી શકું? વ્રજસ્યા નામ અયમ કશ્ચિત વૃતાગમન કારણમ, શું વ્રજમાં કોઈ વિઘ્ન આવી ગયું છે? અને ગોપીજનોને આશ્ચર્ય થાય છે, દુઃખ પણ થાય છે કે એક તો મારું નામ લઈને બોલાવ્યા, ઘર સંસાર છોડીને પ્રભુના ચરણમાં આવ્યા, અને આ રીતે પ્રભુ અમારું સ્વાગત કરી રહ્યા છે. બેનો તમને એક પ્રશ્ન પૂછું, મારો કથામાં વિલંબ થઈ જાય, 8:30 વાગી જાય, પ્રસાદ લઈને તમે ઘરે જાઓ, ઘરે પહોંચતા મોડું થાય, અને તમારા પતિદેવ દ્વાર પર તમારી પ્રતીક્ષા કરીને ઊભા હોય અને તમને જોઈને કે આવો આવો પધારો, હું તમારું સ્વાગત કરું છું, મારો સૌભાગ્ય છે કે તમારા પાવન ચરણ આજે મારા ઘરમાં પડ્યા છે, કહો તમારા માટે શું પ્રિય કરી શકું? તો આમ આનંદ આવે કે ટેન્શન થાય? આનંદ આવે, હાથ ઊંચો કરો. વાહ, ઘણા લોકોને આનંદ આવે, સરસ. ટેન્શન થઈ જાય ને, ખબર નહીં આજે હવે શું થવાનું છે. ગોપીઓને પણ આશ્ચર્ય થયું છે,
પ્રભુ એમને બોલાવ્યા અને આ રીતે પ્રભુ અમારું સ્વાગત કરી રહ્યા છે. ભગવાન કહે છે આ સામાન્ય બાગ બગીચો નથી, આ વન છે. અને આ કઈ ફરવાનો સમય નથી, મધ્યરાત્રિ છે. વનમાં હિંસક પશુઓનો ભય પણ કરો, એટલા માટે સ્ત્રીઓએ તમારે અહીંયા રોકાવવું ન જોઈએ, તમે પાછા ઘરે જાઓ. શું તમને મારાથી કંઈ કામ હતું? ગોપીઓ સમજી જાય છે કે ભગવાન અમારી પરીક્ષા કરી રહ્યા છે. ગોપીઓ કે પ્રભુ અમે એવા લૌકિક જીવ નથી કે આપની પાસે કંઈ માગવા આવ્યા છીએ. પ્રભુ અમે તો કેવલ આપને પ્રાપ્ત કરવા માટે આવ્યા છીએ. રજન્યેશા ઘોર રૂપા ઘોર સત્વની સેવિતા પ્રતિયાત વ્રજમને અસ્તે એમ સ્ત્રીભિસ્સુ મધ્યમાં. અઘોર રાત્રિ છે. જો આ 10 શ્લોક છે ને કોટ શ્લોક કહેવામાં આવે છે, જેના સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ ડબલ ડબલ અર્થો કર્યા છે. એક અર્થ હકારમાં થાય, એક અર્થ એનો નકારમાં થાય. સ્વાગતમ વ મહાભાગા, તમારું સ્વાગત છે. ને શું આગતમ વ મહાભાગા, હે ગોપીઓ બરાબર યોગ્ય સમયે તમે આવી છો. પ્રતિયાત વ્રજમ નિયસ્થેયમ શ્રીભિસુ મધ્યમાં, એક અર્થ થાય પ્રતિયાત વ્રજમ ન ઇયસ્થેયમ, અહીંયા ન રોકાવો, તમે વ્રજમાં જાઓ. અને બીજો અર્થ થાય પ્રતિયાત વ્રજમ ન ઇયસ્થેયમ, તમે વ્રજમાં ન જાઓ, યોગ્ય સમય આવી છો, અહીંયા રોકાવો. દરેક શ્લોકના ડબલ અર્થ થાય છે. ભગવાન ગોપીઓને ધર્મ ઉપદેશ આપે છે. તમારી માં તમારી ચિંતા કરતી હશે. ગોપીઓ કે પ્રભુ અમારી માને અમારા પર વિશ્વાસ છે, સમજાવી દઈશું. તમારા પિતા શું વિચારશે? મારા પિતા બહુ ભોળા છે. તમારા ભાઈઓ પ્રતીક્ષા કરશે, મારા ભાઈઓ અમારાથી નાના છે, મારું કયું માનશે? તમારા પતિ અને તમારા બાળકોની સેવા કરવી એ તમારો ધર્મ છે. તમારો પતિ ભલે ગમે તેવો હોય, દુશ્ચિલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ ધનો પીવા, તમારો પતિ દુઃખી હોય, રોગી હોય, જડ હોય, મૂળ બુદ્ધિવાળો હોય, અપંગ હોય, ગરીબ હોય, છતાં પતિની સેવા કરવાથી તમને મોક્ષની પ્રાપ્તિ થશે. પતિની સેવા એ તમારો ધર્મ છે. અને ધર્મથી વિરુદ્ધ કોઈ કાર્ય કરશો તો તમારું કાર્ય નહીં થાય. વારે વારે ભગવાન ઘરે જવાનું કહેતા હતા. જો 10 શ્લોકમાં ભગવાન પરીક્ષા કરે છે અને 11 શ્લોકમાં ગોપીઓ સામે ઉત્તર પણ આપે છે, જેને ભાગવતજીમાં પ્રણય ગીત કહેવાય છે. આ ગોપીઓ કઈ સામાન્ય લૌકિક સ્ત્રીઓ નથી, આ તો સાક્ષાત વેદની શ્રુતિઓ છે, જેમને ભગવાનની પ્રત્યેક કલ્પની લીલાનું જ્ઞાન છે. અને સમજી જાય છે કે ભગવાન અમારી પરીક્ષા કરી રહ્યા છે. કારણ કે પ્રભુ પણ વિચારે છે કે જે મારા અલૌકિક સ્વરૂપાનંદનું દાન આ ગોપીજનોને મારે દેવું છે, જીરવવાની એમની પાત્રતા છે કે નહીં. જેમ કહેવાય ને કે સિંહણનું દૂધ સોનાના પાત્રમાં ઠરે, બીજા બધા પાત્રોને ફાડીને બહાર નીકળી જાય, એમાં અલૌકિક ભગવદ રસ છે. એ જીવનું હૃદયરૂપી પાત્ર જ્યાં સુધી ન બને, પાત્રતા ન બને, ત્યાં સુધી પ્રગટ કીએ રસ જાય, બધો રસાભાસ થઈ જાય. અને પાત્રતાની પરીક્ષા ભગવાન કરી રહ્યા છે. ભગવાન ધર્મનો ઉપદેશ કરે છે, ગોપીઓ સામે ધર્મીનો ઉપદેશ કરે છે. ધર્મ એટલે કર્તવ્ય. આગળ આપણે જોયું ને બે પ્રકારના ધર્મ, દેહ ધર્મ અને આત્મધર્મ, શરીરનો ધર્મ. અને એક આત્મકલ્યાણ કરવા માટે આ માણસનું શરીર સાધન છે. એ માર્ગે ચાલી પ્રભુની સેવા સ્મરણ આરાધના કરતા આપણે આપણું આત્મકલ્યાણ કરીએ. પણ આ બધાથી મોટો ધર્મ એ ભગવદ્ ધર્મ છે. દેહ ધર્મ મનુષ્ય ધર્મ, આત્મધર્મ વૈદિક ધર્મ, અને આ બધાથી મોટો ધર્મ એ ભગવદ્ ધર્મ છે. પ્રભુના સુખ માટે યદિ દેહ ધર્મ કે આત્મધર્મ છૂટે તો પણ એમાં કોઈ પણ પ્રકારનો દોષ નથી. કારણ કે જ્યાં ધર્મને ધારણ કરવાવાળા ધર્મીનું જ સુખ હોય, ત્યાં બધા જ ધર્મો ગૌણ બની જાય છે. એક વાર્તા પ્રસંગમાં આવે છે ને, પેલા બ્રાહ્મણ વૈષ્ણવ
ઠાકોરજીને જગાડ્યા પહેલા મંદિરમાં સોહનીની બુહારીની સેવા કરવા લાગી. જો આ પણ ધ્યાન રાખો, ઠાકોરજીના જાગતા પહેલાં પ્રભુના મંદિરમાં બુહારીથી કચરો વળાય, પણ ઠાકોરજીના જગાડ્યા પછી પ્રભુની સામે ક્યારે પણ બુહારી ના થાય, વસ્ત્રથી જ બધો કચરો સાફ થાય, પ્રભુની સન્મુખ ક્યારે પણ સાવડી બુહારી ના કરવી જોઈએ. તો જગાડતા પહેલાં એ બુહારીની સેવા કરવા લાગ્યા અને દોરી તૂટીને બધી સળીઓ વિખેરાઈ ગઈ. ઠાકોરજીને જગાડવામાં વિલંબ થઈ રહ્યો તો વિચાર્યો, ક્યાં દોરી ગોતવા જાઉં, સિંદરી શોધીને લાવો, બુહારી બાંધું, બહુ સમય લાગશે. પોતાની જનોઈ કાઢી અને જનોઈથી એમણે એ બુહારીની સળીઓ બાંધી અને મંદિરમાં સોની કરી છે. ત્યાં મુખ્ય હેતુ છે ધર્મીનું સુખ, પ્રભુનું સુખ. અને એટલા માટે વૈદિક ધર્મનો લોપ થવા છતાં પણ એમને દોષ લાગ્યો નથી. એ જ વાત ગોપીઓ ભગવાનને સમજાવે છે કે વારે વારે તમે ધર્મનો ઉપદેશ આપો છો, પણ પ્રભુ ધર્મને ધારણ કરનારા ધર્મી તો આપ છો. અમને ધર્મ શીખડાવો છો, તમારો ધર્મ શું તમે ભૂલી ગયા છો કે શરણાગતને આશ્રય આપવો એ પ્રભુ તમારો ધર્મ છે. વારે વારે પ્રભુ સમજાવે. ગોપીઓ સામે પ્રભુને ઉત્તર આપે છતાંય ભગવાન માનતા નથી, ત્યારે ગોપીઓ કહે છે, પ્રભુ એક વાત અમે આપને કહીએ અને મારા પ્રશ્નોનો ઉત્તર જો તમે આપશો તો પછી તમે જે કહેશો એ અમે કરશું. ગોપીઓ કહ્યું કે પ્રભુ, એક ગામમાં એક પતિવ્રતા સ્ત્રી રહેતી હતી. એનો નિયમ, દરરોજ પોતાના પતિની સેવા કર્યા પછી જ અન્ન જલ ગ્રહણ કરે, પતિની સેવા ન કરે ત્યાં સુધી ભોજન ના કરે. ક્યારેક બે ત્રણ દિવસ માટે પતિને બહારગામ જવાનું થાય તો બે ત્રણ દિવસ ભૂખી તરસી રહે એવી એની ટેક હતી. એકવાર એના પતિને 6 મહિના માટે બહારગામ જવાનો પ્રસંગ આવ્યો, કોઈક વેપારનું કામ હતું. હવે શું કરે, 6 મહિના માટે પત્નીને ઘરેથી સાથે લઈ જાય તો બાળકોને ઘરનું ધ્યાન કોણ રાખે, અને પત્નીને ઘરે મૂકીને જાય તો 6 મહિના સુધી ભૂખી તરસી કઈ રીતે રહી શકે. 2-3 દિવસની વાતો તો સમજાય, સાથે લઈ જઈ શકે, ઘરે મૂકી નહીં જઈ શકે, કરવું શું? પતિએ એક ઉપાય કર્યો, પોતાના જેવો જ માટીનું એક આબેહૂબ પૂતળું બનાવ્યું અને ઘરના એક ખૂણામાં બેસાડ્યું. એની પત્નીને કે જો આ માટીના પૂતળામાં હું પોતે છું એવો ભાવ રાખી દરરોજ તું એની સેવા કરજે અને પછી ભોજન કરી લેજે. પતિ ગયો બહારગામ, પત્ની દરરોજ માટીના પૂતળાની સેવા કરે એમાં પતિ ભાવ રાખે અને પછી અન્ન જલ લઈ લે. ગોપીઓ કે પ્રભુ હવે સાવધાન થઈને સાંભળો. એક દિવસની વાત, એ પતિવ્રતા સ્ત્રી માટીના પૂતળાની સેવા કરવા જતી હતી તેનો સાચો પતિ દરવાજામાં આવીને ઉભો રહ્યો. કહો પ્રભુ, એ સ્ત્રી ક્યાં જાય? જો માટીના પૂતળાની સેવા ન કરે તો પતિની આજ્ઞાનું ઉલ્લંઘન થાય, અને પતિ પાસે ન જાય તો પતિની અવજ્ઞા થાય, શું કરે? ભગવાન કે માં પૂછવાનું શું? જ્યાં સાચો પતિ દ્વાર પર આવીને ઊભો રહ્યો ત્યાં માટીના પૂતળાનું શું કામ? ગોપીઓ કે પ્રભુ, ક્યારની અમે પણ આપને એ જ તો કહી રહી છીએ. જેમની પાસે તમે અમને મોકલી રહ્યા છો એ માટીના દેશે ને એક દિવસ બધા જ માટીમાં મળી જવાના છે, પણ પ્રભુ અમારા જન્મો જન્મના પતિ તો આપ છો, આત્માના સંબંધી આપ છો. શરીર તો પ્રત્યેક જન્મમાં બદલાતું રહ્યું, આત્મા તો એનો એ જ છે ને. ગયા જન્મમાં શરીરનો પતિ કોઈ જુદો હતો, આ જન્મમાં શરીરનો પતિ કોઈ જુદો છે, આવતા જન્મમાં કદાચ જુદો હશે, પણ પ્રભુ પ્રત્યેક જન્મમાં આત્માથી આપની સાથે અમારું વરણ થાય તો જ અમારું પાતિવ્રત્ય અખંડ રહી શકે.